ગુડ મોર્નિંગ બાળકો ગઈકાલે આપણે ચાલુ વર્તમાન કાળ તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે વાત કરી હતી એના સૂત્રો જોયા હતા અને એક્ઝામ્પલ જોયા હતા થોડુંક પાછું રિપીટ કરી લઈએ ગુજરાતી વાક્ય આપું છું એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય ત્રણે વાક્ય બનાવવાના આજે રિપીટ કરવાનું છે થોડું પછી આગળ જોશું તો પહેલું વાક્ય લખજો બધાએ હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું બરાબર હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું વિધાન વાક્ય મારી વાંચવાની ક્રિયા અત્યારે ચાલુ છે હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું વિધાન વાક્યનું સૂત્ર યાદ કરો સૌ પ્રથમ કર્તા કર્તાને આધારે ટુંકીનું રૂપ બરાબર ત્યાર પછી વર્તમાન કૃતં ક્રિયાપદનું વર્તમાન કૃતં એટલે કે મૂળ ક્રિયાપદની પાછળ તમારે આઈંગી પ્રત્યય લગાડવાનો ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દ તૈયા કર્તા કોણ છે વાંચવાની ક્રિયા કોણ કરે છે હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું તો વાંચવાની ક્રિયા કોણ કરે છે હું એટલે આઈ હું માટે કઈ સર્વનામ વપરાશે આઈ આઈ ની સાથે ટુ બી નું રૂપ આવશે એમ આઈ એમ કઈ ક્રિયા કરું છું વાંચવાની વાંચવું એટલે રીડ પાછળ આઈએનજી પ્રત્યય લાગશે બરાબર રીડ ના સ્પેલિંગ માં છેલ્લે એક વ્યંજન છે પણ આગળ બે સ્વર હોવાથી માત્ર આઈએનજી પ્રત્યય લાગશે આઈ એમ રીડિંગ હું વાંચી રહ્યો છું સો કર્મ આવશે વાર્તાની ચોપડી તો અ સ્ટોરી બુક થેન્ક યુ આભાર હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ કે સો હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું બરાબર તો અહીંથી શું થશે ટુ બી ગ્રુપ આગળ આવી જશે બરાબર એમ આઈ રીડિંગ યોર સ્ટોરી બુક લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મૂકવાનું સો હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું બરાબર અને લાસ્ટ નેગેટિવ સેન્ટેન્સ કરાવશું નકાર વાક્ય આઈ એમ નોટ બરાબર ક્રિયાપદના વર્તમાન કૃતાંતનું ક્રિયાપદના વર્તમાન કૃતાંતનું અને ટુ બી ના બેની વચ્ચે શું મૂકવાનું છે આપણે નોટ આઈ એમ નોટ રીડિંગ અ સ્ટોરી બુક હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો નથી ઓકે હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું શું હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું અને હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો નથી નેક્સ્ટ અમે અત્યારે અમારા મિત્રોને પત્રો લખી રહ્યા છીએ જો વિધાન વાક્ય બનાવીએ અમે અત્યારે અમારા મિત્રોને પત્રો લખી રહ્યા છીએ લખવાની ક્રિયા કોણ કરે છે અમે હું ને તમે બંને બરાબર પહેલો પુરુષ બહુવચન અમે માટે કયું સર્વનામ વપરાશે વી વીની સાથે ટુ બી નું રૂપ આવશે આ વી આ કઈ ક્રિયા કરીએ છીએ લખવાની લખવું એટલે રાઈટ પણ જો જ્યારે ક્રિયાપદને અંતે ઈ આપેલો હોય ત્યારે ઈ લખાય નહીં અને ઈ દૂર કરી આઈએનજી પ્રત્યય લગાડો એટલે રાઈટિંગ બરાબર વી આર રાઈટિંગ પછી કર્મ શું લખી રહ્યા છો તો કે પત્રો એટલે લેટર્સ
બરાબર પછી અમારા મિત્રોને કોણ કર્મ કોણે લખી રહ્યા છો તો અમારા મિત્રોને ટુ અવર ફ્રેન્ડ્સ અને અન્ય શબ્દ અત્યારે અત્યારે એટલે ના ઓકે વે આર રાઇટિંગ લેટર્સ ટુ અવર ફ્રેન્ડ્સ ના અમે અત્યારે અમારા મિત્રોને પત્રો લખી રહ્યા છે હવે ક્વેશ્ચન બરાબર હવે નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ શું આવશે ટુ બી નું રૂપ અને બતમારી કૃદંત બેની વચ્ચે શું મૂકી દેવાનું નોટ વી આર નોટ રાઇટિંગ લેટર્સ ટુ અવર ફ્રેન્ડ્સ ના ઓકે ત્યાર પછી બાળકો બગીચામાં રમી રહ્યા છે બાળકો બગીચામાં રમી રહ્યા છે બરાબર રમવાની ક્રિયા કોણ કરે છે બાળકો બાળકો એટલે ધ ચિલ્ડ્રન દત્તા કોણ છે ધ ચિલ્ડ્રન ચિલ્ડ્રન છે એ બહુવચનમાં છે બરાબર બાળકો જો એક જ બાળક હોય તો ધ ચાઇલ્ડ પણ સાચા બધા બાળકો છે એટલે ચિલ્ડ્રન તો એને આધારે આપણે ટુ બી નું રૂપ મૂકશું આ શું આવશે બહુવચન માટે આ પછી ક્રિયાપદની પાછળ આંચ લગાડો કઈ ક્રિયા કરે છે રમવાનું રમવું એટલે પ્લે જો છેલ્લે એક વ્યંજન એક સ્વર બરાબર પણ અહીંયા વ્યંજન બેવડાશે નહીં શું કામ તો કે વાય ઉપર છે જ્યારે વાય આપેલ હોય ત્યારે વ્યંજન બેવડવાનું નહીં ડાયરેક્ટ આઈએનજી પ્રત્યે લગાડી દેવાનું એટલે પ્લેઇંગ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અન્ય શબ્દ થશે બગીચામાં ઇન ધ ગાર્ડન ઓકે હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ પ્રશ્નાર્થ વાક્ય બનાવશું તો ટુ બી નું રૂપ શું કરશું વાક્યની શરૂઆતમાં લખશું આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન લાસ્ટમાં ક્વેશ્ચન અને નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય બનાવીએ તો શું કરવાનું ટુ બી નું રૂપ અને વર્તમાન કૃદંત બે ની વચ્ચે મૂકશું નોટ ધ ચિલ્ડ્રન આર નોટ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન ઓકે આટલું આપણે રિવિઝન કર્યું હવે કાળની ઓળખ જોઈએ કાળ સૂચક શબ્દ બરાબર કે ભાઈ આપણે વાક્યની અંદર કેવા શબ્દો આપ્યા હોય તો આપણે વાક્યને ઓળખી શકીએ કે આ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે બરાબર તો કાળની ઓળખ તો કે જો વાક્યમાં વાક્યની શરૂઆતમાં લુક
લુક એટલે જો પછી લિસન લિસન એટલે સાંભળો સી સી એટલે શું થશે જુઓ પછી વોચ વોચ એટલે નિહાળો પછી હિયર હિયર એટલે સાંભળો સ્ટોપ સ્ટોપ એટલે ઊભા રહો બરાબર જ્યારે તમને વાક્યની શરૂઆતમાં લુક લિસન સી વોચ હિયર સ્ટોપ આના જેવા ક્રિયાપદો આપેલા હોય બરાબર વાક્ય ખાલી જગ્યા આપણને આપી હોય અને એમાં વાક્યની શરૂઆત આવા ક્રિયાપદ થી થતી હોય તો આપણે સમજી જવાનું કે આ વાક્ય કયા કાળનું છે ચાલુ વર્તમાન કાળનું ચાલુ વર્તમાન કાળમાં જ આવા વાક્યો વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે આપણે કહીએ જો પક્ષીઓ ઉડી રહ્યા છે તો લુક ધ બર્ડ્સ આર ફ્લાઈંગ કહેવાય ને લિસન બરાબર સાંભળો મીરા ગીત ગાઈ રહી છે લિસન મીરા ઇઝ સિંગિંગ અ સોંગ કહેવાય બરાબર સી આપણે કહીએ જો મોર નાચી રહ્યો છે સી ધ પીકોક ઇઝ ડાન્સિંગ બરાબર આવી રીતના વાક્યો છે એ બોલી શકાય અને લખી શકાય તો વાક્યની શરૂઆતમાં જ્યારે લુક લિસન સી વોચ હિયર અને સ્ટોપ જેવા ક્રિયાપદો આવે તો આ વાક્ય છે એ કેવા કાળનું હોય છે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળનું બીજું કે ભાઈ જો વાક્યમાં નાઉ નાઉ એટલે અત્યારે સ્ટીલ સ્ટીલ એટલે હજુ સુધી એટ પ્રેઝન્ટ એટ પ્રેઝન્ટ એટલે આ સમયે જ આ ક્ષણે જ હાલમાં જ એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે આના જેવા સમય સૂચક શબ્દો આપ્યા હોય નાવ જ્યારે વાક્યમાં નાવ સ્ટીલ એટ પ્રેઝન્ટ એટ ધીસ મોમેન્ટ બરાબર આના જેવા સમય સૂચક શબ્દો આપ્યા હોય તોય આપણે સમજી જવાનું કે આ વાક્ય છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું છે એટલે કે ચાલુ વર્તમાન કાળનું છે બરાબર હવે આપણે ખાલી જગ્યા લેશું ખાલી જગ્યામાં આપણે ઓળખવાની અને ચાલુ વર્તમાન કાળના રૂપ વડે ખાલી જગ્યા દોરશું જો ખાલી જગ્યા રામ એન્ડ શ્યામ બ્લેન્ક નોટ બ્લેન્ક અ સોંગ એટ પ્રેઝન્ટ કૌંસમાં આપેલું છે તમને સિંગ તો આપણે અહીંયા સિંગ નું રૂપ મૂકવા તો આપણે ખાલી જગ્યાને ઓળખશું કઈ રીતે કે કયા કાળની છે કેમ કે આપણી પાસે તો ઘણા બધા કાળ છે બરાબર તો
કાળ સૂચક શબ્દ આપેલો છે એટ પ્રેઝન્ટ એટ પ્રેઝન્ટ એટલે અત્યારે હમણાં બરાબર આ સમય રામ અને શ્યામ છે એ નકાર વાક્યમાં બોલવાનું છે ગીત ગાઈ રહ્યા નથી તો જ્યારે નકાર વાક્ય હોય તો નોટ છે નોટ એની આગળ ટુ બી નું રૂપ આવે અને પાછળ વર્તમાન કૃતાંત આવે બરાબર તો આપણે આગળ ટુ બી નું રૂપ મૂકતું એમ ઇઝ કે આર પણ એ કોને આધારે મૂકવાનું કરતાને આધારે અહીંયા કરતા રામ એન્ડ શ્યામ બે નામ આપેલા છે બરાબર એક નામ તો ઇઝ આવત પણ બે નામ હોય એટલે શું મૂકવું પડે આ અને સિંગ નું વર્તમાન કૃતાંત નું રૂપ થશે સિંગિંગ આઈએનજી લાગશે બરાબર એટલે રામ એન્ડ શ્યામ આર નોટ સિંગિંગ અ સોંગ એટ પ્રેઝન્ટ રામ અને શ્યામ અત્યારે ગીત ગાઈ રહ્યા નથી ઓકે એના પછી નેક્સ્ટ જો વોટ બ્લેન્ક ઇ બ્લેન્ક નાઉ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે પણ કાળ સેના ઉપરથી ઓળખાશે ના ઉપરથી ના એટલે અત્યારે અત્યારે તે એટલે તે શું કરી રહ્યો છે ક્રિયાપદને શું એમ પૂછવાનું અહીંયા ક્રિયા એ પૂછે ડુ ડુ એટલે કરું અત્યારે તે શું કરી રહ્યો છે તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં ટુ બી નું રૂપ આવે અને કરતા પછી વર્તમાન કૃતાંત નું રૂપ મૂકવાનું તો આપણે શરૂઆતમાં ટુ બી નું રૂપ મૂકશું પણ એ કોને આધારે મૂકવાનું કરતા ને આધારે અહીંયા કરતા એ છે તો એ ને આધારે આપણે અહીંયા ઇઝ મૂકશું બરાબર ઇઝી કે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે ઇઝા અને ક્રિયાપદ તો વર્તમાન કૃતાંત નું રૂપ ડુ છે ડુ તો એનું વર્તમાન કૃતાંત નું રૂપ થશે ડુઇંગ એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યા જુઓ ગો પ્લેઇંગ નાઉ ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્યો છે તેના પરથી ખબર પડશે નાઉ અને નાઉ છે તો આપણે વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું ટુ બી નું રૂપ અને વર્તમાન કૃતાંત નું રૂપ ક્રિયાપદ નું વર્તમાન કૃતાંત તો આમાં આપણને ખબર નથી કરતા કોણ છે બરાબર પણ શું કામ ભૂતથી પ્રશ્ન પૂછ્યો એટલે કરતા આપેલું હોય નહીં તો કરતા આપેલું નથી તો આપણે અહીંયા ઇઝ અથવા આર બે માંથી ગમે મૂકી શકો બરાબર અંદાજે જો કોઈ એક વ્યક્તિ બૂમ પાડતી હોય તો આપણે એમ કહી શકીએ વોઇસ સાઉન્ડિંગ નાઉ અત્યારે કોણ બૂમ પાડે છે પણ ઝાઝા બધા નો અવાજ આવતો હોય આપણને તો હુ આર સાઉન્ડિંગ નાઉ એક વ્યક્તિ નો અવાજ આવતો હોય તો શું મૂકી શકો વોઇસ અને તમને ઝાઝા બધા વ્યક્તિ નો અવાજ આવતો હોય બરાબર તો શું મૂકાય હુ આ તો અહીંયા હુ ઇઝ પણ મૂકી શકાશે અને આર પણ મૂકી શકાશે બરાબર બે માંથી બે ચાલશે અને સાઉટ નું શું થઈ જશે સાઉટિંગ વો ઇઝ સાઉટિંગ ના કોણ બૂમ પાડી રહ્યું છે ચોથી ખાલી જગ્યા જો લુક જો કયો શબ્દ આવ્યો વાક્યની શરૂઆતમાં લુક લુક એટલે જો ધ હેર હેર એટલે સસલું બરાબર સસલાને શું કહેવાય એ રેબિટ એ કહેવાય અને હેર એ કહેવાય હેર The hair playing fast. Bounce માં છે run. તો આપણે ચાલુ વર્તમાન કાળનું રૂપ મૂકવાનું કરતા ને આધારે to be નું રૂપ આવશે અને ક્રિયાપદનું વર્તમાન કૃતાંત નું રૂપ હેર એક જ સસલું છે એટલે is મૂકશો અને run નું વર્તમાન કૃતાંત કરીએ ત્યારે run માં છો છેલ્લે એક વ્યંજન છે એક સ્વર છે એક વ્યંજન ને સ્વર હોય તો વ્યંજન બે વળવાનો અને પછી ing પ્રત્યે લગાડવાનો તો રન નું શું થશે રનિંગ એના પછી સ્ટોપ થોભો ઉભા રહો ધ લાયન પ્લેઇંગ ઇન ધ જંગલ વાક્યની શરૂઆતમાં કઈ ક્રિયાપદ આવ્યું સ્ટોપ બરાબર ઉભા રહો ધ લાયન લાયન એટલે સિંહ સિંહ શું કરી રહ્યો છે રોર રોર એટલે ગર્જના કરવી એક જ સિંહ છે એટલે આપણે અહીંયા કુબીનું ઇઝ મૂકશું અને રોર ની પાછળ લગાડશું આઈ ઇન જી આમાં એક જ વ્યંજન છે પણ એક વ્યંજન ની આગળ બે સ્વર છે એટલે ખાલી આઈ ઇન જી પ્રત્યય લાગશે બરાબર વ્યંજન ની આગળ એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાય પણ અહીંયા વ્યંજન ની આગળ બે સ્વર છે એટલે વ્યંજન બેવડવાના નથી પછી જોઈએ
જો છઠ્ઠી ખાલ જગ્યા પ્લેઇંગ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ચિલ્ડ્રન ક્રિકેટ ઇન ધ પાર્ક નાઉ સેના ઉપરથી ખબર પડશે નાઉ ઉપરથી ખબર પડશે કે આપેલું સેન્ટેન્સ છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો છે અને પ્રશ્ન વાક્ય છે તો આપણે વાક્યની શરૂઆતમાં ટુ બી નું મૂકવાનું કોને આધારે મૂકવાનું તો ચિલ્ડ્રન ના આધારે ચિલ્ડ્રન છે બહુવચનમાં છે એટલે આવશે આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ પાછળ લગાડશો આઈએનજી પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ પાર્ક નામ શું બાળકો બગીચામાં ક્રિકેટ રમી રહ્યા છે પાર્ક એટલે બગીચો થશે ગાર્ડન એટલે બગીચો એના પછીનું ધ કાઉસ કાઉસ એટલે ગાય પ્લેઇંગ અંડર ધ ટ્રી નામ કયો શબ્દ છે આમાં નાઉ મોટે ભાગે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં નાઉ જ આવે છે નાઉ એટલે અત્યારે કાઉસ કાઉસ એટલે ગાયો અત્યારે વૃક્ષ નીચે અંડર ધ ટ્રી એટલે વૃક્ષ નીચે શું કરે છે સીટ સીટ એટલે બેસવું બરાબર તો કાઉસ ને આધારે આપણે અહીંયા કુટુંબનું રૂપ મૂકશું આ જો કાઉસ બહુવચનમાં છે એક જ ગાયો ખાલી કાઉ તો એ જ આવે પણ બહુવચનમાં છે એટલે આર લીધું અને સીટમાં એક વ્યંજન એક સ્વર તો વ્યંજન ને શું કરવાનું બે વર્ણ પછી આઈએનજી લગાડવાનું સિટિંગ અંડર ધ ટ્રેન ગાયો વૃક્ષ નીચે અત્યારે બેઠી છે ધ બેબી બેબી એટલે બાળક પ્લેઇંગ સ્ટીલ પ્લેઇંગ ફોર ટોયસ કયો શબ્દ આવ્યો સ્ટીલ સ્ટીલ એટલે હજુ સુધી ક્રાય રડે છે એમ કહેવાનું બરાબર તો બેબી ને આધારે આપણે અહીંયા કુટુંબી નું રૂપ મૂકશું ઇઝ બેબી એક વચનમાં છે એક જ બાળક છે અને ક્રાયમાં હવે આજે જે જોયું પાસંતર કર્યું એવા પાંચ વાક્યો તમને બોર્ડ ઉપર આપું છું તમારે પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય અને નકાર વાક્ય ત્રણેય બનાવવાના છે એ હોમવર્ક કરો
સાત વાક્યો એવા છે સાતેય વાક્યો લખી લેજો આનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું છે પ્રસ્તાવક વાક્ય બનાવવાના અને નકાર વાક્ય બનાવવાના નયન અત્યારે તેનું હોમવર્ક કરી રહ્યો છે કર્તા કોણ છે નયન બરાબર અત્યારે એટલે નામ તેનું હોમવર્ક એટલે ઇઝ હોમવર્ક કરી રહ્યો છે એટલે કઈ ક્રિયા થાશે ડુઇંગ તો નયન ઇઝ ડુઇંગ હિઝ હોમવર્ક નાઉ બરાબર આ રીતે વાક્ય બનાવો પછી પ્રસ્તાવક વાક્ય લખાવો એવી જ રીતે રેખા અત્યારે સુંદર રંગોળી દોરી રહી છે કર્તા કોણ છે રેખા અત્યારે એટલે નામ સુંદર રંગોળી એટલે બ્યુટીફુલ રંગોળી અને દોરવું એટલે ડ્રોઈંગ બરાબર તો રેખા ઇઝ ડ્રોઈંગ અ બ્યુટીફુલ રંગોળી બાળકો નદીમાં તરી રહ્યા છે બાળકો એટલે ચિલ્ડ્રન નદીમાં એટલે ઇન ધ રિવર અને તરવું એટલે સ્વિમિંગ સ્વિમિંગ તો ધ ચિલ્ડ્રન આર સ્વિમિંગ ઇન ધ રિવર મારા મમ્મી અમારા માટે કેક બનાવી રહ્યા છે તો માય મધર ઇઝ બનાવો એટલે શું થશે મેક તો અહીંયા મેકિંગ માય મધર ઇઝ મેકિંગ અ કેક એટલે અમારા માટે ફોર અસ માય મધર ઇઝ મેકિંગ અ કેક ફોર અસ મારા દાદી મંદિરમાં ભજન ગાઈ રહ્યા છે માય ગ્રાન્ડ મધર મારા દાદી એટલે માય ગ્રાન્ડ મધર પછી ઇઝ સિંગિંગ એટલે ગાઈ રહ્યા છે ભજન એટલે ભજન અને મંદિરમાં એટલે ઇન ધ ટેમ્પલ પછી બિલાડી અત્યારે દૂધ પી રહી છે તો બિલાડી એટલે તો કે બરાબર ઇઝ ડ્રિંકિંગ બિલાડી એટલે તો કે કેટ કેટની સાથે આવશે ઇઝ અને પીવ એટલે ડ્રિંક ડ્રિંકિંગ મિલ્ક નાઉ ધ કેટ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક નાઉ એવી જ રીતે કૂતરો મોઢેથી ભસી રહ્યો છે તો ધ ડોગ ઇઝ બાર્કિંગ હસવું એટલે શું થશે બાર પણ પાછળ લગાડી દેવાનું આઈએનજી બાર્કિંગ લાઉડલી લાઉડલી એટલે મોટેથી ઓકે લખાઈ ગયા ને બધાને હાલો હવે પાંચ ખાલી છે કે
Look, the elephant playing fast. શું કરવાનું તમારે? Look છે એટલે વર્તમાન કાળનું વાક્ય સમજી અને આમાં રનનો વર્તમાન કૃતાર્થ રૂપ મૂકવાનું એલિમેન્ટ ના આધારે ટુ બી નું રૂપ અને રનનું વર્તમાન કૃતાર્થ રૂપ જાતે પૂર્વાધિક છે આમાં વોચ ઉપરથી ખબર પડશે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની હાલ સંજ્ઞા છે એટલે પિક અપ ને આધારે ટુ બી નું રૂપ મૂકવાનું અને ડાન્સ નું વર્તમાન કૃતાર્થ રૂપ મૂકવાનું પછી આ વાક્ય ત્રીજી ખાલી જગ્યામાં જો નાવ ને ઉપરથી ખબર પડશે કે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા છે એટલે નોટ ની આગળ ટુ બી નું રૂપ ને નોટ ની પાછળ વર્તમાન કૃતાર્થ રૂપ અને આમાં નાવ ઉપરથી ખબર પડશે હી ના આધારે ટુ બી નું રૂપ અને હી ની પાછળ વર્તમાન કૃતાર્થ રૂપ અને આમાં નાવ ઉપરથી ખબર પડશે તો ધેય ના આધારે ટુ બી નું રૂપ અને એન્જોય નું વર્તમાન કૃતાર્થ નું રૂપ Okay, thank you.